ગુજરાતમાં જે સ્ત્રી સાહિત્યકારો છે એમાં એક ઉજ્જવળ નામ છે, હિમાંશી શેલત. હિમાંશી શેલત એટલે સામાજિક નિસ્બત ધરાવતા સંવેદનશીલ વાર્તાકાર, નવલકથાકાર, વિદ્વાન વિવેચક, ચરિત્ર લેખક, નિબંધ લેખક, સંપાદક, અનુવાદક અને પ્રતિબદ્ધતાથી સામાજિક શૈક્ષણિક કાર્યકર્તા, કર્મઠ કાર્યકર. હિમાંશીબેનની એક વિશેષતા એ છે કે જેટલી નિષ્ઠાથી તેઓ સાહિત્ય સર્જન અને અન્ય કાર્ય કરે છે, એટલી જ ઉષ્મા સાથે તેઓ પોતાના બંગલામાં પાળેલા શ્વાન, મારજાર, પશુ પક્ષીઓ અને આંગણામાં ઉગાડેલા વૃક્ષોને પણ અનહદ પ્રેમ કરે છે. સાહિત્ય સર્જનમાં ઘણા જ વ્યસ્ત રહેતા હિમાંશીબેનના પ્રસિદ્ધ થયેલા પુસ્તકોની યાદી તો ખૂબ લાંબી છે, જેમાંના કેટલાક મહત્વના પુસ્તકો છે ઘટના પછી, આઠમો રંગ, સપ્તધારા, અંધારી ગલીમાં સફેદ ટપકાં, જેનો અન્ય ભાષાઓમાં પણ અનુવાદ થયેલા છે, ગર્ભગાથા, આનંદે ભજવીએ, ડાબે હાથે, પ્લેટફોર્મ નંબર 4, સાંજનો સમય, ખાંડણિયામાં માથું, અંતરાલ, પંચવાયકા વગેરે છે. આવું વિશિષ્ટ, જીવંત અને ગતિશીલ વ્યક્તિત્વ ધરાવતા હિમાંશી શેલત એમના વલસાડના નિવાસસ્થાને અભ્યાસ, સર્જન, સામાજિક પ્રવૃત્તિઓ અને પશુ પક્ષીઓ સાથેના સ્નેહ સંબંધમાં સતત પ્રવૃત્ત રહે છે.